Hello friends, welcome to our online classes of Unique Vidya Bhavan. Unique Vidya Bhavan ના online classes માં હું શેખર પાટીલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો તમને યાદ હશે કે આપણે ટેન્સ જોઈ રહ્યા હતા, તો ટેન્સ માં આપણે સૌથી પહેલા ભણ્યા હતા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો એના વિશે આપણે માહિતી લઈ લીધી હતી અને એના પછી આપણે બીજો ટેન્સ શીખ્યા હતા જે હતો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપણે શીખી ગયા હતા કે ભૂતકાળ ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે વાક્ય બનાવતી વખતે થાય છે અને આજે મિત્રો એનો જ આપણે ત્રીજો ભાગ જોવાના છે જેનું નામ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. બરાબર છે મિત્રો, ભવિષ્યકાળ એટલે ટૂંકમાં તમને માહિતી આપું તો ભવિષ્યકાળ એટલે કેવું કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા થનાર હોય તેના માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો આપણે મિત્રો જોઈએ કે ભવિષ્યકાળમાં કોઈ પણ ક્રિયા કરવાની હોય તેના માટે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાદો ભવિષ્યકાળમાં ક્રિયાપદથી પહેલા સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ નો ઉપયોગ થાય છે. મિત્રો તમને વિલ નો ઉપયોગ વિલ WILL વિલ નો ઉપયોગ થાય છે આ દર્શાવવા માંગુ છું. તો હવે સૌથી પહેલા આપણે એની વાક્ય રચનાની થોડી વાત કરી લઈએ કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના વિશે આપણે જોઈ રહ્યા છીએ. કરતા વત્તા વિલ પ્લસ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ પ્લસ ઇટીસી ઇટીસી એટલે કે એક્સ્ટ્રા વર્ડ્સ. ફરી એક વાર કહું છું, કરતા વત્તા વિલ પ્લસ વર્બ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ. જેથી એક ઉદાહરણ તરીકે અહીંયા તમને સમજાવવા માંગુ છું કે કેવી રીતે એનો ઉદાહરણનો ઉપયોગ થશે. તો અલી અલી આપણો કરતા છે બરાબર છે, વત્તા વિલ પ્લસ વર્બ એટલે કે ટેન એની ક્રિયા, એને જે ક્રિયા કરેલી હોય મૂળ ક્રિયા એને કહેવાની ક્રિયા છે. અ સ્ટોરી એટલે કે આનો સંપૂર્ણ અર્થ થાય છે કે અલી વાર્તા કહે છે. બરાબર છે, એટલે ભવિષ્યકાળની વાત કરેલી છે કે અલી વાર્તા કહે છે. અલી વાર્તા અલ્પિતી નથી, એ કહેવાનો છે. બરાબર છે, હવે સાદા ભવિષ્યકાળમાં થોડા પ્રશ્નોની પણ વાત કરું અને પ્રશ્નોના સમજૂતીની પણ તમને અહીંયા માહિતી આપું છું કે પ્રશ્નો આપણને જનરલી હુ વોટ વિચ વેન વેર ને હાઉ મેની પરથી અહીંયા થોડા ઘણા પ્રશ્નો પૂછેલા છે. તો સાદા ભવિષ્યકાળમાં આપણે એના ઉત્તર કેવી રીતે આપીશું, એના જવાબ આપણે કેવી રીતે આપવાના છે તેના વિશે આપણે શીખવાના છે. તો મિત્રો ધ્યાન આપો, આપણે ઉદાહરણ નંબર 1-6 સુધી ભણવાના છે. યાદ રાખો દરેક ઉદાહરણ અલગ અલગ પ્રકારનું છે અને તેનામાં આપણને સારું એવું શીખવા મળશે. તો મિત્રો પહેલું ઉદાહરણ છે હુ વિલ ટેલ અ સ્ટોરી એટલે વાર્તા કોણ કહે છે. બરાબર છે, આ એક પ્રશ્ન છે, ભવિષ્યકાળનો પ્રશ્ન છે કે હુ વિલ ટેલ અ સ્ટોરી એટલે કે વાર્તા કોણ કહે છે. જનરલી શિક્ષકો ક્લાસમાં આ પ્રકારનો વાક્યનો ઉપયોગ કરે છે કે વાર્તા કોણ કહે છે. બરાબર છે, તો આનો જવાબ છે જે આપણે ઉદાહરણ અંદર ભણી ચૂકેલા છે કે અલી વિલ ટેલ અ સ્ટોરી એટલે કે અલી વાર્તા કહે છે. બરાબર છે, હવે બીજું ઉદાહરણની વાત કરું તો વોટ વિલ વી ઈટ, વોટ વિલ વી ઈટ આપણે શું ખાઈશું. જનરલી લોકો હોટલમાં જતા હોય તો પરિવારના સભ્યો સાથે વાત કરતા હોય કે વોટ વિલ વી ઈટ કે આપણે શું ખાઈશું. તો મિત્રો વી વિલ ઈટ મેંગોઝ. બરાબર છે, જો ઘરે કુટુંબમાં બેઠા હોય તો મેંગોઝની પણ વાત થઈ શકે છે કે આપણે કેરી ખાઈશું, આપણે કેરીઓ ખાઈશું. બરાબર છે, અહીંયા મેંગો નથી લખ્યું, મેંગોઝ લખેલું છે, બહુવચન છે. ત્રીજી વસ્તુ વિચ શર્ટ વિલ હી બાય, ફરી વાંચું છું, વિચ શર્ટ વિલ હી બાય તે કયું શર્ટ ખરીદશે. હવે દાખલા તરીકે કોઈ છોકરાને પૂછેલો પ્રશ્ન છે કે તે કયું શર્ટ ખરીદશે, હવે એની ચોઈસ જો અલગ અલગ હોય તો એ કલર એ પ્રમાણે સિલેક્ટ કરી શકે છે. તો હી વિલ બાય અ બ્લુ શર્ટ, તે બ્લુ એટલે કે ભૂરા રંગનું શર્ટ ખરીદશે. અહીંયા આપણા ત્રણ ઉદાહરણોની સમજૂતી આપણને થઈ ગઈ છે. તો ચોથા ઉદાહરણની વાત કરું તો વેન વિલ ટીચર કમ, શિક્ષક ક્યારે આવશે. વેન વિલ ટીચર કમ, શિક્ષક ક્યારે આવશે. જો કોઈ ટીચર સ્કૂલમાં નહીં આવ્યા હોય તો જનરલી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે છે
અને ટીચર વિલ કમ ટુમોરો અને શિક્ષક આવતીકાલે આવશે. બરાબર છે? આ પ્રમાણે ઉદાહરણ નંબર 5 ની વાત કરું તો વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? બરાબર છે? કોઈ ગામ જતું હોય તો આપણે જનરલી એને પ્રશ્ન પૂછીએ છીએ કે વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો એનો જવાબ છે વી વિલ ગો ટુ જામનગર, કે એનો અર્થ છે કે અમે જામનગર જઈશું, એટલે ગયા નથી પણ જવાના છે, ભવિષ્યની વાત છે. હાઉ મેની બોયઝ વિલ પ્લે, કેટલા બાળકો કેટલા છોકરાઓ રમશે? બરાબર છે? બાળકો લો, છોકરાઓ લો. હાઉ મેની બોયઝ વિલ પ્લે, કેટલા છોકરાઓ રમશે? તમને ખબર જ છે કે ક્રિકેટ માટે જો આવો પ્રશ્ન પૂછી શકાય છે કે હાઉ મેની બોયઝ વિલ પ્લે, તો એનો જવાબ આવી શકે છે કે 11 બોયઝ વિલ પ્લે, 11 બાળકો રમશે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે સાદા ભવિષ્યકાળના પ્રશ્નોની સમજૂતીની અહીંયા તમને સંપૂર્ણ રૂપરેખા આપી હતી, ઉદાહરણ કેવા હતા તે તમને સમજાવ્યા હતા. ફરી એકવાર હું તમને પાછું થોડું અહીંથી આ મુખ્ય સૂત્ર સુધીની વાત જરા સમજાવી દેવા માંગુ છું. તો મિત્રો યાદ રાખો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ આ કાળ આપણે શીખી રહ્યા હતા અને એનો અર્થ થાય છે કે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એટલે ભવિષ્યકાળમાં કોઈ પણ ક્રિયા થનાર હોય તો તેના સાથે સાહાયકારક ક્રિયાપદ તરીકે વિલનો ઉપયોગ થાય. બરાબર છે? તો એની જે વાક્ય રચના હતી તેની પણ આપણે વાત કરી કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના કરતા પ્લસ વિલ પ્લસ વર્ક પ્લસ ઇટીસી. ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે અલી વિલ ટેલ અ સ્ટોરી, અલી વાર્તા કહેશે. તો આ પ્રમાણે અહીંયા સાદા ભવિષ્યકાળની વાક્ય રચના આવી હતી. આ જ પ્રમાણે આપણે એના પછી અલગ અલગ 6 પ્રકારના ઉદાહરણ જોયા. તો તમને પહેલા ઉદાહરણમાં વાત કરી હતી કે હુજી પ્રશ્ન હતો, એટલે કોણ, વોટ એટલે શું, વિચ એટલે ક્યું, પછી વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, અને હાઉ મેની એટલે કેટલા. આવા પ્રશ્નો પરથી તમને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તો મિત્રો આશા રાખું છું કે તમને જે કંઈ પણ મેં સમજાવ્યું છે તેના વિશે ચોક્કસ પ્રકારનો ખ્યાલ આવી ગયો હશે, અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હશે તો તમે કમેન્ટમાં જરૂર લખજો. આપણે ટેન્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તમે ઘરે પણ પ્રેક્ટિસ કરજો. આ વિડીયો 2-3 વાર જોશો તો તમને વધુ ખ્યાલ આવી જશે. તેથી હું તમારી વિદાય લઉં છું.